રાજકોટના નવનિયુક્ત આરએમસીના ચીફ ફાયર ઓફિસર મારૂની ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે ગંગાજળ છાંટી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોર્પોરેશનના એક બાદ એક ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે આવતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવે છે. એમાં ગઈકાલે જે ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ ઈ 1,80,000ની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા છે. છેલ્લા ઘણા ટાઈમથી, છેલ્લા 2-1 મહિનાથી જે બનાવ બન્યો છે, TRP ઝોનનો 27 જણાના ડેથ થયા છે, એની જે સાય નથી સુકાણી ત્યારથી આ ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં ચાલુ છે. આ તંત્ર નિર્ભર છે. ભાજપના લોકો પણ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ એવું લાગે છે. અધિકારીની આટલી હિંમત તો તમે જુઓ, હજી 1.5 મહિના ત્યાં કોર્પોરેશનમાં ચાર્જ લીધો છે, ત્યારથી ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો છે. અગાઉ આ અનિલ મારૂ જે ભુજમાં હતા, ભુજમાં કેટલો એને ભ્રષ્ટાચાર કર્યો એની પણ તપાસ થવી જોઈએ. છેલ્લા 1.5 મહિનાની અંદર રાજકોટ મહાનગરપાલિકાની અંદર NOC કેટલા આપવામાં આવે છે એની પણ તપાસ થવી જોઈએ. આની સામે કડકમાં કડક પગલાં અને આ સસ્પેન્ડ થવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભાજપના પદાધિકારી અધિકારીઓએ દુકાન ખોલીને બેસી ગયા છે. દુકાનનો ટાઈમ છે 11 થી 6. ભ્રષ્ટાચાર સિવાય કામ થતા નથી. લોકોના ખરેખર ગરીબ માણસોના ડ્રેનેજ છે, સફાઈ છે, એના કામ થવા જોઈએ. આ તો લોકોને પૈસા દેવાય કામ નથી થતા એવી અમારી કોંગ્રેસ પક્ષની એક માગણી છે કે આ ભ્રષ્ટાચાર દૂર કરો એવું એક આવેદનપત્ર અત્યારે દેવામાં આવશે. એ બારામાં પણ કમિશનરને ધ્યાન દેવામાં આવશે. ગુજરાત સરકારમાં પણ એક પત્ર લખે. જ્યારે કેટલા ટાઈમ અનિલ જૈન ભુજમાં રહ્યા હતા એની પણ તપાસ થવી જોઈએ.